નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇન બોક્સ એકેડેમી અમદાવાદ શાખામાંથી આજે એક કરંટ અફેર્સ અને એક જાહેર સૂચના. મિત્રો, ગઈકાલે જુનિયર ક્લર્કની પરીક્ષા બાબતે એક નકલી મેસેજ વાયરલ થયો હતો કે 9મી એપ્રિલે પરીક્ષાઓ લેવાશે. આ મેસેજ સંપૂર્ણપણે ખોટો છે. જે બાબતની મેં એક ઇમેજ આજના સમાચારની આપણા વર્લ્ડ ઇન બોક્સ અમદાવાદ એકાઉન્ટ ઉપર મૂકી દીધેલી છે. સો કોઈ વિદ્યાર્થીએ ગભરાવવાની જરૂર નથી, હજી કોઈ તારીખો જાહેર થઈ નથી. હવે વાત કરીએ આપણે આજના કરંટ અફેર્સની. આજના કરંટ અફેર્સમાં હું એક શબ્દ લઈ રહ્યો છું, બીમારું, BIMARU. આ બીમારુંનું ફૂલ ફોર્મ શું છે? તો BI એટલે બિહાર, MA એટલે મધ્યપ્રદેશ, R એટલે રાજસ્થાન અને U એટલે ઉત્તર પ્રદેશ. આ બીમારું એક એક્રોનિમ છે, ટૂંકાક્ષરી છે, જે આશીષ બોઝ નામના એક ડેમોગ્રાફરે બનાવેલું છે. 1980ના દશકમાં આ વ્યક્તિ ડેમોગ્રાફી માટે જાણીતા હતા. આવો શબ્દ વાપરવો એ યોગ્ય તો ન જ કહેવાય. બીમારુંનો અર્થ હિન્દીમાં થાય છે બીમાર વ્યક્તિ અથવા તો સિક વ્યક્તિ. આ ચાર રાજ્યોને તેમણે માંદા રાજ્યો કહ્યા છે. એનું કારણ એવું છે કે આ ચાર રાજ્યોની આર્થિક સ્થિતિ ખૂબ જ નબળી છે, અને એટલી બધી નબળી છે કે એમની આર્થિક સ્થિતિની અસર ભારતના કુલ GDP ઉપર ખૂબ જ નકારાત્મક રીતે પડી રહી છે. માટે જ એમણે આ ચાર રાજ્યોને બીમારું નામથી ઉલ્લેખિત કર્યા છે. બીજો મોટો પ્રશ્ન એ છે કે આ ચારેય રાજ્યોમાં TFR એટલે કે ટોટલ ફર્ટિલિટી રેટ જે છે, કુલ પ્રજનન દર જે છે, તે 2.1 કરતાં પણ વધારે છે. અને બીજું કે આ ચારે ચાર રાજ્યોમાં કુટુંબ નિયોજનની કોઈ અસરકારકતા પણ જોવા મળતી નથી. એ સિવાય બીજી એક તમને નવી જાણકારી આપું કે આજે ચાર રાજ્યો છે જેની મેં વાત કરી, બિહાર, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ, આ ચાર રાજ્યો ભારતની હાલની જે કુલ જનસંખ્યા છે એમાં 41% જનસંખ્યાનું યોગદાન આપે છે. મતલબ કે તેઓ વધારે વસ્તી ધરાવતા રાજ્યો છે. અને જો આ જ રીતે વસ્તી વધારો થતો રહેશે તો 2026 સુધીમાં આ ચાર રાજ્યોનું ભારતની કુલ વસ્તીમાં યોગદાન વધીને થઈ જશે 43.5%. સો આ એક ડેમોગ્રાફિક ઇન્ફોર્મેશન હતી જે મને લાગે છે કે પરીક્ષામાં તમને ઉપયોગી નીવડશે. ફરી મળીશું નવા લેક્ચરમાં નવા મુદ્દા સાથે. આવજો.